गुजरात आंगणवाड़ी कर्मचारी संगठन ना नेजा हेठ भरूच में पड़तर मांगणी ना मुद्दे आंगणवाड़ी बहनों उग्र देखाव करी सरकारी मोबाइल काम करता न हो तात्कालिक बदलाव अने काम नो बोझो घटाड़वानी मांग साथे आवेदनपत्र पाठव्यु। भरूच जिला कलेक्टर कचेरी खाते जरात आंगणवाड़ी कर्मचारी संगठन नेजा हेठ मोटी संख्या में आंगणवाड़ी बहनों एकत्रित थई पड़तर मांगणीओना मुद्दे सूत्रोच्चार साथ उग्र देखाव करी आवेदनपत्र पाठव्युं। जेमां जणाव्युं हतुं कि सरकारी मोबाइल काम करता न होय बहनोए पोताना ज मोबाइल में काम करवू पड़े छे, वळी एक योजना पूरी न थाय त्यां बीजी योजनानी कामगीरी शुरू करी देवानी। सुपोषित माता स्वस्थ बाळक योजनानो लाभ 100% આપવા, રજિસ્ટરની નોંધણીના આધારે આપવા, આંગણવાડી વર્કર હેલ્પરના વેતનમાં વધારો કરો તથા પડતર માંગણીઓ ઉકેલો। આંગણવાડી કેન્દ્ર બાળકોની હાજરી સાથે શરૂ થયા બાદ તરત જ સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના સેટકોમથી રજૂ કર્યા બાદ કામગીરી કરવાની સૂચના આપતા તે કામગીરીમાં આંગણવાડી વર્કર, મુખ્ય સેવિકા, સીટીપીઓ, કોઓર્ડિનેટરો સહિત બધા જ યોજનાની એન્ટ્રી સહિતની કામગીરીમાં લગાડાયા છે। છેલ્લા 30 દિવસથી સતત દિવસ રાત આંગણવાડી વર્કર અને મુખ્ય સેવિકાઓ તેમજ સીડીપીઓની મહેનત તેમજ ધૂળેટી અને રવિવારની રજામાં પણ કામ કર્યા છતાં કામગીરી પૂરી થઈ શકી નથી। સરકારી મોબાઈલ તો ચાલતા જ નથી, સરકારી મોબાઈલમાં એપ્લિકેશન વર્ક કરતું નથી। આંગણવાડી બહેનોએ પોતાના અંગત મોબાઈલમાં કામ કર્યું છે। રેશન કાર્ડમાં નામ ન હોવા, આધાર કાર્ડ સાથે લિંક ન હોવાને કારણે, મમતા કાર્ડમાં નંબર ખોટા હોવાને કારણે, રેશન કાર્ડ નોન એનએફએસ ન હોવાને કારણે આંગણવાડી બહેનોને લાભાર્થી પાસેથી તમામ માહિતી અને ડોક્યુમેન્ટ મેળવ્યા હોવા છતાં માત્ર 50-60% એન્ટ્રી થઈ શકે છે અને આંગણવાડી બહેનોના મોબાઈલ પણ હેંગ થઈ ગયા છે। આમ છતાં આંગણવાડી વર્કરો અને મુખ્ય સેવિકાઓને નોટિસ અને ધમકાવવાનું ચાલુ છે। આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધુ મુશ્કેલ બનશે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં રાજ્ય ઉપપ્રમુખ છું। આજે અમે આવેદનપત્ર આપવા એટલા માટે આવેલા છે કે સરકારના નથી કાન કે નથી આંખ, બધું આંખો બંધ કરીને બેઠેલી છે। કેટલા મહિનાથી અમારી પડતર માંગણીઓ એક પણ સંતોષાઈ નથી। ચંપલો પણ હવે તૂટી ચાલ્યા, બીજા લીધા છે તે પણ તૂટવાની તૈયારી છે બરાબર। કીડીને કણ ને હાથીને મણ, અને સરકાર તો કીડીને કણ પણ નથી નાખતી 8 વર્ષથી આ, અને એ તો બાજુ પર જ છે। પણ આજે એક મહિનાથી નવી યોજના આવેલી છે સુપોષિત સ્વસ્થ બાળ, એ યોજનાની અંદર સીડીપીઓથી માંડીને બધા અધિકારીઓ બધાને કામે લગાડી દીધેલા છે એન્ટ્રી માટે। અને મારી આંગણવાડી બહેનો તો બધી ઘરે ઘરે જઈને બધી એ લોકો બધા ડોક્યુમેન્ટ લાવે છે, ભેગા કરે છે અને ડોક્યુમેન્ટ બધા ટોટલી આપી દે છે, તો પણ કહે છે એની અંદર આ ઘટે છે, પેલું ઘટે છે, એમ કરી કરીને આજે એક મહિનાથી એન્ટ્રીઓ કરાવે છે। અને મોબાઈલો જે સરકારે આપેલા છે તે એકદમ થર્ડ ક્લાસ કંપનીના છે, તે તો બાજુ પર જ રહેલા છે, બધા બગડી ગયેલા છે। અને આ જે બધી એન્ટ્રીઓ જ બહેનોએ કરી છે પોતાના પર્સનલ મોબાઈલમાં કરી છે બહેનોએ, અને પોતાના પર્સનલ મોબાઈલમાં એન્ટ્રીઓ કરી છે। સરકારે એનું નેટ ફ્રી નથી કરાવતી કંઈ નહીં, બહેનોને ઉપરથી બિલો પાસ નથી કરતા, અને બીજું કે નેટ ફ્રી હોય બધું જાતે જ કરાવવાનું છે। બહેનોનું એટલું બધું શોષણ થાય છે, હજુ તો એક યોજના બંધ નથી થતી અને બીજી યોજના ઉપર સરકાર નાખી જ દે છે। સરકાર પાસે અમે અમારો હક માંગવા નીકળેલા છે, અમે જે રીતે અમે કામગીરી કરીએ છીએ એ પ્રમાણે અમે વેતન માંગીએ છીએ। અમે નથી કોઈ વધારાની કામગીરી હવે અમે કરવા તૈયાર, કે તમારે અમારે જે પ્રમાણે મોંઘવારી વધે છે તે પ્રમાણે અમારો પગાર વધવો જોઈએ, અને અમારો પગાર વધારો હવે ના થાય તો અમે જે નવી યોજના આવશે એનો અમે બહિષ્કાર કરીશું। અને બીજું કે હજુ પણ સરકાર અમને સાંભળતી નથી, મોબાઈલો જો આપેલા છે તે મોબાઈલ બગડી ગયેલા છે, તમારે કામગીરી જો કરાવી છે તો નવા મોબાઈલ આપી દો અમને, અમે એ કામગીરી પણ કરીશું। આજે કેટલા મહિનાથી આંગણવાડીઓ પર, એક મહિનાથી બાળકો પર ધ્યાન અપાતું નથી, અમે આંગણવાડીઓ પર જતા નથી, બાળકો પર ધ્યાન અપાતું નથી, અને એક જ દિવસ જો અમે બાળકોને નાસ્તો ના આપી પણ કોઈ અધિકારી આવ્યો હોય તો અમારી તો મા બેન કલાકે છે લોકો, અને આજે એક મહિનાથી અમારા બાળકો નાસ્તા વગર બધી જ રીતે વંચિત રહેલા છે। અને અત્યારે તો કહે છે કે તેલને ચોખા નથી, સરકાર એવું કહે છે તો લોક ફાળો કરો, હવે તેલના ભાવ તો તમે 200-300 રૂપિયા કરી દીધેલા છે, કોણ અમને 500 ગ્રામ તેલ પણ આપે? તમારાથી આ યોજનાઓ ના ચલાતી હોય આઈસીડીએસ યોજના તો પછી તમે આંગણવાડીઓ બંધ કરી દો। અને જીતુભાઈ વંઘાણી, તમે એવું કહો છો ને કે તમને ફાવે તો રોન રાજ્ય છોડો, પણ જીતુભાઈ તમે તો કાલે ઉઠીને એવું પણ કહેશો કે આ જમીન આપણે ખાતરનો ભાવ વધારો કરી
જવાબ દેશો તો તમે તો એવું કહેશો કે હવે આ રાજ્ય છોડીને બીજે ખેતી કરવા જતા રહો, તો તમારા નામ પર લખીને અમે બધું જતા રહીએ છીએ. તું ભાઈ એવું કરીએ, અમારો જો પગાર વધારો કરવામાં ના આવે, અમારી પર જે આ યોજનાઓનો ભાર નાખવામાં ના આવે ને અમને નવા મોબાઈલો ના આપવામાં આવે, તો અમે અચોક્કસ મુદત હડતાલ અમે ચાલુ કરી દઈશું. લાભાર્થીઓએ આંગણવાડી વર્કરને 3-4 ધક્કા ખાધા પછી દસ્તાવેજ આપે છે ત્યારે તેની એન્ટ્રી ન થઈ શકે તેવું આંગણવાડી વર્કર સાથે ઝઘડો કરશે. ગામડાઓમાં લાભાર્થીઓના 2 ભાગ પડશે, છતાં તંત્રને વિદ્યાર્થીઓ વર્કરને દોષિત ગણશે. 1 મહિનાની આંગણવાડી વર્કર, મુખ્ય સેવિકા અને કોઓર્ડિનેટરો તો લગભગ ઓફિસ અને ફિલ્ડમાં રહ્યા છે. બાળકોના શિક્ષણ અને સાંજ સુધી ડેટા એન્ટ્રીનું કામ ઘટાડવું ખૂબ જ જરૂરી છે. કુપોષણ કામગીરીને ભારે નુકસાન પહોંચ્યું છે અને પહોંચી રહ્યું છે. લોકભાગીદારીથી બાળકોને ભોજન આપવા જણાવવામાં આવે છે ત્યારે અત્યારના મોંઘવારીમાં આ મુશ્કેલ છે. સરકારી મોબાઈલ પરત લઈ કામગીરી ઘટાડવાની માંગ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, હિન્ટવી ન્યૂઝ.